દર વર્ષે આઠ રોજ આ વિશેષ દિવસથી ઉજવણી કરવામાં આવે છે કોઈ પણ માતા પિતા પોતાના સંતાનને લોહીની બોટલના બંધનમાં ફસાયેલા જોવા નથી માંગતા પણ ક્યાંક ને ક્યાંક થેલીસીમિયા જેવા વારસાગત રક્ત બકા રોગ અંગે જાગૃતતા ન હોવાને કારણે અનેક બાળકો જન્મજાત થેલીસીમિયા રોગ સાથે જન્મે છે હવે થેલેસેમિયા શું છે તો થેલેસેમિયા એક આનુવાંશિક રોગ છે જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવવામાં નિષ્ફળ જાય છે સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્તકણમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન હોય છે જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે આપણે જે ખોરાક લઈએ તેમાંથી લોહ તત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિ એટલે કે બોન મેરો આ લોહ તત્વને હિમોગ્લોબિનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે થેલેસીમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિ વજાથી લો તત્વનું હિમોગ્લોબિનમાં રૂપાંતર થઈ શકતું નથી જેને કારણે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતું નથી અને અવયવોની કાર્યક્ષમતા ઘટે છે થેલીસીમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પાડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે થેલેસેમિયાના કેટલા પ્રકારો છે થેલેસેમિયા સામાન્ય રીતે બે પ્રકારના હોય છે એક થેલેસેમિયા માઇનર અને બીજું થેલેસેમિયા મેજર